ભારત દેશ વિવિધ સંસ્કૃતિઓથી ઓળખાય છે ત્યારે દેશમાં જુદા જુદા વિસ્તાર પ્રમાણે દેવી દેવતાઓ તેમજ ધાર્મિક સ્થાનોમાં તહેવારોનું વિશેષ મહત્ત્વ હોય છે ત્યારે હાલમાં પવિત્ર એવા ચૈત્રી માસની શરૂઆત થઈ છે ચૈત્ર માસ એટલે ચૈત્ર નવરાત્રિ પણ કહેવામાં આવે છે આ ચૈત્ર માસમાં માતાજીના અનેકવિધ પ્રસંગો આવે છે ત્યારે સરસ્વતી તાલુકાના સરિયદ ગામે વર્ષોથી ચાલી આવતી શ્રી જોગણી માતાજીની ટોપલા ઉજાણીની પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે માતાજીના પ્રસંગમાં રોજગારી માટે શહેરો તરફ ગયેલા લોકો પણ આ પ્રસંગમાં પોતાની હાજરી આપે છે અને ધામધૂમથી માતાજીના પ્રસંગને ઉજવે છે દર વર્ષની જેમ સુદ આઠમના દિવસે આ માતાજીનો ભવ્ય ટોપલા ઉજાણીનો પ્રસંગ જૂના મંદિરેથી નીકળીને નવા મંદિરે જાય છે આ પરંપરામાં એવું કહેવાય છે કે ખૂબ વર્ષ પહેલાં સરિયદ ગામે રોડિયા નામનો રોગ આવેલો અરોડિયા નામના રોગને મટાડવા માટે લોકોએ સરિયદ ગામથી એક કિલોમીટર દૂર જોગણી માતાના મંદિરે બાધા માનતા રાખી હતી અને તે વખતે માતાજીને એક વચન આપ્યું હતું કે ગામની અંદરથી આ રોગ જતો રહેશે તો અમે તારા મંદિરે એક દિવસ આવીને અહીં રોકાઈને તેને નિવેદ રૂપે શ્રીફળ ખીચડી અને કંસાર ધરીશું અને માટીના ચૂલા પર આ નિવેદ મૂકીશું લોકો પણ આ મંદિરે જ પ્રસાદ લેશે જે પરંપરા આજે પણ અકબંધ છે અને ત્યાં લોકો માતાજીનો પ્રસાદ કરે છે માં જોગણી પ્રત્યે લોકોને શ્રદ્ધા અને અતુટ વિશ્વાસની આ પરંપરાને આજની પેઢી પણ એટલી જ જાળવી રાખી છે સરિયદ ગામના યુવક મંડળ દ્વારા સેવાના કાર્યો માતાજીના પ્રસંગમાં કરવામાં આવે છે